હેલો, નમસ્તે. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ નાગપાચમની સ્પેશિયલ ઠંડી થાળી. આ થાળીની દરેક વસ્તુ આપણે એવી બનાવીશું કે જે તમે એક દિવસ પછી ખાશો તો પણ સ્વાદમાં એવી જ રહેશે અને બગડશે તો બિલકુલ નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આ નાગપાચમની સ્પેશિયલ ઘઉંના લોટ વગરની થાળી બનાવવાનું શરૂ કરીએ. રેસીપી સારી લાગે તો કાલ સુધીમાં જ બધાને શેર કરજો, જેથી કરીને બધા સુધી આ થાળી પહોંચે અને સાથે સાથે નાગપાચમના દિવસે આ થાળીનો આનંદ ઉઠાવે. તો ચલો આપણે રેસીપી શરૂ કરીએ. આ થાળીની પહેલી વસ્તુ આપણે પાતરા બનાવીશું, જેથી કરીને તે 2-3 દિવસ સુધી એઝ ઇટ ઇઝ રહેશે. આપણે પાતરા અલગ સ્ટાઇલથી બનાવીશું, ઇન્સ્ટન્ટ બનાવીશું અને બીડા વાળવાની, નસો કાઢવાની કે વધારે કંઈ પણ માથાકૂટ વગર. અહીંયા જ્યારે વચ્ચેના ભાગમાં થોડી એવી મોટી નસો હોય તે જ કાઢવાની છે, ઝીણી ઝીણી નસોને વધારે બિલકુલ નથી કાઢવાની. હવે આપણે ટ્રીકથી બનાવીએ છીએ તો હું તમને બતાવું છું. બધા પાનને તમારે વાળી અને સરસ રીતના ભેગા કરી લેવાના છે. કિચન સીઝરની મદદથી તેના નાના નાના ટુકડાઓ કરી લેશું, જેથી કરીને ફટાફટથી આ અળવીના પાનના પાતરા બનીને રેડી થઈ જાય. આ રેસીપી બધા ટુકડા રેડી થઈ જાય ત્યારબાદ આપણે પાતરામાં ચોપડતા હોય તે લોટ તૈયાર કરી લેશું. પણ અહીંયા ચોપડશું બિલકુલ નહીં, તે તમને લાસ્ટમાં ખબર પડશે. તેના માટે મેં અહીંયા વજનથી જોઈએ તો 100 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે. 1 ચમચી જેટલો ધાણાજીરું પાવડર, 1/2 ચમચીથી ઓછી હિંગ, 1 ચમચી જેટલો ચટણી પાવડર, નમક સ્વાદ અનુસાર અથવા તો 1/2 ચમચી, 1 ચમચી જેટલો હળદર પાવડર. અહીંયા આપણે ખટાશ માટે આમલીનો ઉપયોગ કરી રહ્યા છીએ, જેને મેં ગરમ પાણીમાં 15-20 મિનિટ પહેલાં પલાળી દીધેલી. તો તેને આવી રીતના કોઈપણ રેગ્યુલર ગળણી વડે ચાળી લઈએ. ફ્રેન્ડ્સ, બિલીવ મી, તમે લીંબુ કરતાં જો આ રીતે આમલીનો રસ ઉમેરશો તો તેનાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. પાતરામાં ગળાસ આપવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલો ગોળનો ઉપયોગ કરેલ છે. તો હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશો. જ્યારે તમે લોટ ચોપડીને પાતરા બનાવતા હોય ત્યારે આમાં પાણી ઉમેરી અને સરસ રીતના ડોઈ લેવાનું અને એને જ ડાયરેક્ટલી પાતરા પર લગાડી દેવાનું. પણ આપણે અત્યારે ઇન્સ્ટન્ટ પાતરા બનાવીએ છીએ તો આપણા ધોયેલા અને નસો કાઢેલા જે પાન છે તેને ઝીણા સમારી આ પાતરાના જે બેટર બનાવવાના છીએ તેમાં ઉમેરી દઈએ. 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઉં છું અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. આમાં કોઈ તમારે સાજીના ફૂલ, ઈનો કે આથો કે કંઈ પણ સોફ્ટ બનાવવાનું ઉમેરવાની બિલકુલ જરૂર નથી. તો તમે જુઓ છો એકદમ સ્મૂથ એવું બેટર બનીને તૈયાર છે. મીનવાઇલ આપણે ઢોકળિયાને પણ ગરમ થવા મૂકી દીધેલું અને તેની પ્લેટને પણ મેં ગ્રીસ થવા રેડી કરી લીધેલી, ગ્રીસ કરીને. હવે આપણે પાતરાનું બેટર તેમાં ઉમેરી દઈએ અને બધી બાજુ તેને સારી રીતના પાથરી અને ગરમ કરેલા ઢોકળિયામાં તેને ઉમેરી દઈએ. 7-8 મિનિટ જેવો સમય થશે આને પાકતા, તો વચ્ચે એકવાર તમારે ચેક કરી લેવાનું. જો સારી રીતે આ પાતરા બની ગયા હોય અને ચોટતા ન હોય તો તે બની ગયા છે રેડી સર્વ કરવા માટે. તમે ડાયરેક્ટલી પણ આને એઝ ઇટ ઇઝ સર્વ કરી શકો છો, પણ હું અત્યારે જેમ કોથમીર વડીનો વઘાર કરતા હોય તે રીતે જ પાતરાનો વઘાર કરીને રેડી કરી લઈશ. એના માટે હું અહીંયા 2 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશ. તેલ ગરમ થાય ત્યારબાદ 1/2 ચમચી રાઈ, લીમડો, જીરું, 1 મરચું ઊભું સમારેલું અને આપણા બનેલા પાતરા તેમાં ઉમેરી દઈશ. આ પાતરાને જો સિમ્પલ ખાવા હોય તો આટલો જ વઘાર રેડી કરી અને સાથે સાથે ટોપરું અને તલ ઉમેરવાના. પણ નાગપાચમમાં અમે તલ નથી ખાતા એટલે અહીંયા હું અવોઈડ કરીશ. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આ બધા પાતરાને એકબીજા સાથે ટર્ન કરતું જવાનું. તો એકદમ ક્રિસ્પી ક્રંચી એવા પાતરા બનીને તૈયાર છે, જેને તમે અઠવાડિયા સુધી પણ ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. તો ચલો હવે આપણે ઘઉંનો ઉપયોગ કર્યા વગરના બાજરાના ઢેબરા બનાવીએ. તો હવે આપણે આ ડિશની બીજી વસ્તુ જોઈ લઈએ, જે છે બાજરાના લોટના ઢેબરા. આ ઢેબરા બનાવવા માટે મેં અહીંયા 2 મોટા કપ જેટલો બાજરાનો લોટ લીધેલો છે. સાઇડમાં 1 મોટા ચમચા જેટલો ચણાનો લોટ ઉમેરીશું, જેનાથી આ ઢેબરા ખૂબ સારા બનશે. તેમાં 1 કપ જેટલા મેથીને ધોઈને સમારીને ઉમેરી દીધેલી, 1 કપ જેટલી કોથમીર ઝીણી સમારીને, 2 મોટા મરચાં ઝીણા સમારેલા, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણેલો, નમક સ્વાદ અનુસાર, ધાણાજીરું પાવડર 1 ચમચી, હળદર 1/2 ચમચીથી થોડી ઓછી, 1/2 ચમચી જેટલો ચટણી પાવડર, 1/2 ચમચીથી થોડી એવી ઓછી હિંગ,
બે મોટી ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી સારી રીતે લોટને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ થોડું થોડું કરી પાણી ઉમેરી ઢેબરાનો એકદમ સરસ એવો લોટ બાંધી લેશું. આ લોટ આપણે થેપલા પરોઠાનો બાંધતા હોઈએ તેવો જ રાખવાનો છે. વધારે કડક પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં તેવો રાખીશું. તો હવે સારી રીતે મસળતા જઈએ, થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધીને તૈયાર કરી લઈએ. જો આ ઢીબરા તમને વધારે પીળા પસંદ હોય તો બાંધતી વખતે થોડી એવી હળદર વધારે ઉમેરી લેવાની. હું તમને આ લોટને પ્રેસ કરીને બતાવું છું કેટલો કડક અને કેટલો ઢીલો રાખવો, એટલે કે સોફ્ટનેસ તેની કેવી રાખવાની છે. હવે તેમાંથી એક મોટો લૂવો લઈ તેને અગેઇન બાજરાના લોટમાં જ રગદોળી લેવાનો, કારણ કે આપણે રહ્યા હોય ત્યારે ઘઉંના લોટનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. હવે આવી રીતે હું ઢેબરું વણી લઈશ. તમારે પ્લાસ્ટિકની શીટનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. હવે લોઢી સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ઊંધું ઢેબરું ઉમેરી દેવાનું અને બધી બાજુ તેલ આવી રીતના રેડી અને ઉપર પણ તેલ લગાડી લેશું. એક બાજુ સારી રીતના પાકી જાય ત્યારબાદ બીજી બાજુ તેના પર તેલ લગાડી ફરીથી તેને શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. તો હું તેની સાઈડ પલટી લઈશ. તો એકદમ સરસ એવું ઢેબરું બનીને તૈયાર છે. આ ઢેબરાને તમે બુંદીના રાયતા સાથે ખાઈ શકો છો. હું સૂકી ભાજી સાથે સર્વ કરીશ, કારણ કે સૂકી ભાજીમાં પાણી ન હોવાથી બીજા દિવસે પણ તમે તેને આરામથી ખાઈ શકો છો. તો ચલો આપણે આ થાળીની નેક્સ્ટ ડીશ જોઈ લઈએ કઈ છે. હવે હું અહીંયા બનાવું છું બાજરાની સુખડી, અથવા તો હું અહીંયા ડાયરેક્ટ તેને ગરમા ગરમ જ સર્વ કરીશ. તેના માટે મોટી 4 ચમચી જેટલું ઘી ગરમ થવા મૂકી દીધેલું. વજનથી જોઈએ તો મેં અહીંયા 80 થી 100 ગ્રામ જેટલો બાજરાનો લોટ લીધેલો છે, જેને સારી રીતે આમાં ઉમેરી દઈએ. આ લોટને આપણે સતત ને સતત હલાવતા રહેવાનું છે, જેથી કરીને એકદમ સરસ એવો કલર આવી જાય અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવે. તો હવે ધીમે ધીમે તેને હલાવતા જઈએ. સુખડી તમારી પણ જો સોફ્ટ ના બનતી હોય તો આવી રીતે લોટ શેકાઈ જાય ત્યારબાદ થોડો થોડો કલર તેનો ચેન્જ થઈ ગયો હોય તો પણ બેટર કડક લાગતો હોય તો તેમાં 1 ચમચી મલાઈ ઉમેરી દેવી, અથવા તો ફરીથી 1 ચમચી ઘી ઉમેરી દેવું, જેથી કરીને આવી રીતે લચકા પડતું થઈ જાય. હવે હું અહીંયા સરસ રીતના કલર ચેન્જ થઈ ગયો છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશ. હવે સાવ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ગોળ ઉમેરીશું. જો તમે ખાંડવાળું બનાવતા હોય તો તેનો શીરો પણ બનાવી શકાય. હવે ગોળ સારી રીતે ઉમેરો અને કેટલો ઉમેરો તે જોઈ લઈએ. જેટલો તમારો લોટ હોય તેના 40 થી 45% જો તમે ગોળ ઉમેરશો તો તમારે કોઈ પણ માપ વગર જ સુખડી સુપર સોફ્ટ બનશે. અત્યારે આપણે સુખડી નહીં પણ ડાયરેક્ટ લચકો જ સર્વ કરીએ છીએ. તો અહીંયા લચકો બનીને તૈયાર છે. તો આપણી પસંદગીના દરેક ડ્રાયફ્રૂટ તેમાં ઉમેરી શકાય. તો આ રેસીપીની નેક્સ્ટ જે સ્વીટ છે તે પણ તૈયાર છે. તો હવે ફાઇનલી આપણે તેની ચોથી અને છેલ્લી રેસીપી એટલે કે બટેટાની સૂકી ભાજી જોઈ લઈએ. સૂકી ભાજી બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા બટેટાને ડાયરેક્ટલી પાણીમાં મીઠું ઉમેરીને બાફી લીધેલા. બટેટા ખૂબ જ સરસ બફાઈ ગયા છે તો તેના નાના નાના ટુકડાઓ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, બટેટા સમારાઈ ગયા છે તો હવે આપણે તેનું તેલ ગરમ થવા મૂકી દઈએ. તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે તેમાં જીરું ઉમેરી દઈશું. જીરું ઉમેરાઈ જાય ત્યારબાદ 1 મરચું રિંગ કટ કરેલું, ત્યારબાદ લીલા લીમડાના 8 થી 10 પાન, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 ટમેટાને નાના નાના પીસીસમાં કટ કરીને ઉમેરી દઈએ. બધી વસ્તુને આપણે સારી રીતે વઘારમાં સોતે થવા દેવાનું છે. હવે સરસ રીતના સોતે થઈ જાય ત્યારબાદ આપણા સમારેલા બધા બટેટાઓ તેમાં ઉમેરી દઈએ. અહીંયા સૂકી ભાજીને આપણે ફક્ત ને ફક્ત મરચાંનો ભૂકો એટલે કે ચટણી પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરીને તૈયાર કરીશું. અહીંયા બીજી કંઈ પણ વસ્તુ ઉમેરવાની બિલકુલ જરૂર નથી. સાથે સાથે હવે આપણે તેમાં ખટાશ અને ગળાશ ઉમેરીશું. ખટાશમાં મેં અહીંયા 1/2 લીંબુ અને ગળાશમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરેલી. તો હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને કોથમીરથી ગાર્નિશ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આ વખતે નાગપાચમમાં મારી રીતે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને હા, ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો. થેન્ક યુ સો મચ ગાઈઝ, કીપ વોચિંગ, કીપ શેરિંગ, હેવ અ ગુડ ડે.